આપણે ગર્ભ વિકાસ એ ટોપિક છે, પૂર્ણ કર્યો કે બાળક છે એનો 9 મહિનાના ગાળાની અંદર કેવી રીતના દેહનું બંધારણ છે, વિકાસ થાય. પ્રથમ 3 મહિના દરમિયાન એનો વિકાસ થાય, સેકન્ડ 3 મહિના દરમિયાન અને લાસ્ટ 3 મહિના દરમિયાન. ત્યાર પછી અંતે 9 મહિનાને અંતે બાળક છે કે પ્રસૂતિ દ્વારા જન્મ પામે છે એ ટોપિકની ચર્ચા છે એ આજે આપણે કરશું. તો મનુષ્યનો જે ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો છે એ 9 મહિનાનો હોય, જેને ગર્ભાધાન સમય અથવા તો ગર્ભગૌધિ કાળ છે એ કહેવામાં આવે છે. ગર્ભાશયને અંતે ગર્ભાશયની દિવાલ છે એ શક્તિશાળી સંકોચન પ્રેરે, જેને કારણે ગર્ભનો બહાર નિકાલ થાય, જેને આપણે પ્રસવની શરૂઆત અથવા તો પ્રસવની ક્રિયા કે પ્રસૂતિ કહીએ છીએ. આ પ્રસવની ક્રિયા છે એ જટિલ ચેતા અંતઃસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રેરાય છે. ચેતા અંતઃસ્ત્રાવી એટલે કે એની અંદર ચેતાકોષો એટલે કે ચેતાપેશી પણ કાર્ય કરે છે અને અંતઃસ્ત્રાવો છે એની પણ અહીંયા ભૂમિકા છે. બંનેની ભૂમિકા કેવી છે? તો બંને છે કે કેવી છે? તો કે એકબીજાની સામે પરાવર્તી છે. એટલે સિમ્પલ ભાષામાં કે ભાઈ આપણે કોઈને 1 લાખો મારીએ તો સામેવાળો 2 મારે, બરોબર? આપણે એને 3 મારીએ સામેવાળો 4 મારશે, વધતી જાય. તો અહીંયા પ્રસવની પીડા છે એની અંદર સ્નાયુ સંકોચન છે એ ગર્ભાશય વધતું જાય અને અંતે બાળક છે એ માતાના ગર્ભમાંથી બહાર આવે ત્યાં સુધી એની ઇન્ટેન્સિટી છે એની તીવ્રતા છે વધતી જાય છે. આપણે એને સમજીએ તો પ્રસૂતિ માટેના સંકેતો છે એ સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી સૌથી પ્રથમ ઉત્પન્ન થાય. જે બાળક જ છે અંદર જરાયુમાંથી શું કરે, મેસેજ આપે કે ભાઈ વિકાસ સંપૂર્ણ થઈ ગયો છે, હવે પ્રસૂતિ છે એ જરૂરી છે, બહાર છે એ નીકળવું જરૂરી છે. જે ગર્ભાશય છે એની અંદર સૌ પ્રથમ હળવા સંકોચનો પ્રેરે એટલે કે માતાને સંકેત મળે કે પ્રસૂતિની પીડા છે એ ચાલુ થશે. જે ગર્ભનિકાલની પરાવર્તિત ક્રિયા કરે, પરાવર્તિત એટલે શું થાય? તો કે હવે આ બાળક છે એને જેને ફ્લેક્સ આપ્યા એ શું કરશે? તો કે માતાને પિચ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવે, જે પેલા હળવા સંકોચનો હતા. એ ઓક્સિટોક્સિન છે એ શું કરે, રુધિરમાં ભળે અને ગર્ભાશયની દિવાલ છે એની ઉપર અસર કરી અને ગર્ભાશયની દિવાલનું શક્તિશાળી સંકોચન કરે. આ શક્તિશાળી સંકોચનને કારણે પાછા મેસેજ જાય પિચ્યુટરી ગ્રંથિમાં, શું કરશે? વધારે ઓક્સિટોક્સિનનો સ્ત્રાવ કરે એટલે નીચે પહોંચે ઓક્સિટોક્સિન એટલે વધારે ને વધારે શું કરશે? તો કે શક્તિશાળી સંકોચન પ્રેરે. એટલે આવી પરાવર્તી ક્રિયા સંકોચનો છે એ ઓક્સિટોક્સિનનો વધારે સ્ત્રાવ પ્રેરે અને ઓક્સિટોક્સિનનો સ્ત્રાવ છે સંકોચનની તીવ્રતાને વધારે, બંને એકબીજાની સામસામેની પ્રક્રિયાઓ છે એ થાય. ગર્ભાશયના સંકોચન અને ઓક્સિટોક્સિનની આ જે પરાવર્તી ક્રિયા છે એ સતત ચાલવાને પરિણામે વધુ શક્તિશાળી સંકોચનો છે એને ઉત્તેજન મળે અને આ સંકોચન છે એ બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહારની તરફ નિકાલ પામે, બહારની તરફ નિકાલ માટે દોરી જાય. પ્રસૂતિ બાદ બાળ જન્મ બાદ તરત જ જરાયુ છે એ ગર્ભાશયમાંથી બહાર આવે. હવે આપણે અહીંયા ક્વેશ્ચન પૂછ્યો કે ટ્રેલ પ્રસૂતિ માટે ઘણી બધી વાર બાળક છે એ પ્રસૂતિ માટેના સંકેત જરાયુ દ્વારા ન આપતું હોય અને ગર્ભ અવધિ કાળ પૂરો થઈ ગયો છે તો ડોક્ટર છે એ દર્દીની અંદર એટલે કે જે માતા છે એની અંદર શું દાખલ કરશે? ઓક્સિટોક્સિન. ઓક્સિટોક્સિન દાખલ કરે એટલે પરાવર્તી પ્રક્રિયા ચાલુ થાય, ઓક્સિટોક્સિન ઇન્જેક્શન આપે એટલે અહીંયાથી પ્રસૂતિની પ્રક્રિયા છે એ ચાલુ થાય. હવે આ બાળક છે એ જન્મ પામે ત્યાર પછી બાળક છે એને શરૂઆતના દિવસોમાં કંઈક ખોરાક તરીકે માતાના દૂધની વાત હોય છે કે મનુષ્ય સ્તનધારી પ્રાણી છે તો માતાની જે સ્તન ગ્રંથિઓ છે એ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે એટલે કે વિકાસ પામે અને એની અંદરની જે ખંડિકાઓ છે એ દુગ્ધસ્ત્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા માતાના દૂધના ઉત્પાદનને ચાલુ કરે. નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં માતાને કે મદદરૂપ થાય દુગ્ધસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન અહીંયા એક પીળાશ પડતું જે દૂધ શરૂઆતનું ઉત્પન્ન થાય જેને કોલેસ્ટ્રોલ કહેવામાં આવે. આ કોલેસ્ટ્રોલ છે એમાં IgA પ્રકારના ઘણા એન્ટીબોડી છે ક્યારેક અને આ IgA એન્ટીબોડી છે એ બાળકની અંદર નિષ્ક્રિય રોગ પ્રતિકારકતા છે એને પ્રેરે છે. જે નવા જન્મેલા બાળક છે એની ઇમ્યુનિટી છે રોગ પ્રતિકારક શક્તિ છે એ વિકસાવવામાં અત્યંત આવશ્યક હોય. બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાનને ડોક્ટરો દ્વારા બાળકના સ્વસ્થ ઉછેર માટે ભલામણ કરવામાં આવે. શા માટે? તો કે બાળક માટે સંપૂર્ણ આહાર પણ છે અને રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવા માટેની એક પદ્ધતિ રૂપે કાર્ય કરે છે. તો અહીંયા આપણો મનુષ્ય પ્રજનન છે એ પાઠ પૂરો થઈ ગયો. આના પછીનો નેક્સ્ટ પાઠ છે એ ગાઈડલાઈન પ્રમાણે જે પાઠની અંદર જેટલા ટોપિક્સ હશે એ આપણે અભ્યાસની અંદર લેશું.